નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના ધાનુધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌપ્રથમમાં પેજ નંબર 88 પર પ્રશ્ન નંબર 5 જોવાનો છે. પેટર્ન ચેપ્ટરને જોઈ રહ્યા છીએ. એમાં ઉદાહરણ મુજબ સરવાળા કે ગુણાકારની પેટર્ન કરો. અહીં આપણે બધી જે ડિઝાઇનમાં આપણને નવી નવી પેટર્ન આપેલી હોય છે એ આપણે જોઈ ગયા. હવે આપણે અહીંયા સરવાળા કે ગુણાકારની જે અંકોમાં જે આપણે સંખ્યાઓમાં જે પેટર્ન હોય છે પેટર્ન હવે આપણે અહીંયા જોવાની છે. તો સૌથી પહેલા જુઓ કે આપણને આ રીતનું આપેલું છે. આમાં આપણને એક જે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા છે ત્યાં આપણે વચ્ચે જે ખાલી જગ્યા છે એને આપણે આજુબાજુની સંખ્યાની ગણતરી કરીને આપણે એ ખાનાને પૂરવાના છીએ. પણ અહીંયા આપણે નક્કી કરવાનું છે કે પેટર્ન અહીંયા સરવાળાની છે કે ગુણાકારની છે. એના માટે જો એક એક્ઝામ્પલ તમને કમ્પ્લીટ કરીને આપેલું છે. જો 4 અને 12 બરાબર, તો જો વચ્ચે જવાબ આપેલો છે 16. તો 12 અને 4 નું શું કરવામાં આવેલું હોય, ગુણાકાર કરતા 16 જવાબ મળે કે સરવાળો કરતા 16 જવાબ મળે? તો કે 12 અને 4 નો સરવાળો કરતા 16 જવાબ મળે છે. 12 માં 4 નાખીએ તો 16 થાય છે. ટૂંકમાં અહીંયા જે પેટર્ન છે સરવાળાની પેટર્ન છે. હવે આપણને ખબર પડી ગઈ તો એ પ્રમાણે બસ આપણે આ સરવાળા કરી કરીને જે ખાલી ખાના છે ને પૂર્ણ કરવાના છે. તો પેલું જો પેલું આપણે કોઈ પણ એક કોર્સ શરૂઆત કરીએ. ક્યાં કોર્સમાં 6 અને 14, 14 માં 6 નાખીએ તો કેટલા થાય છે? 20 બરાબર. પછી નીચે તો કે 14 માં 7 નાખીએ તો 21. પછી અહીંયા તો કે 12 માં 7 નાખીએ તો 19. પછી આ આપણને કરીને આપેલું છે. પછી અહીંયા આવીએ તો 19 માં 4 નાખીએ તો 23. પછી અહીંયા જો કે 19 માં 6 નાખીએ તો 25. અહીંયા આપણને જે એક જે ઉદાહરણ કરીને આપેલું હોય એ આપણે જોઈ લેવાનું, નક્કી કરી લેવાનું કે પેટર્ન જે છે સરવાળાની છે કે ગુણાકારની છે. એ પ્રમાણે આગળ વધતું જવા. બીજી પેટર્ન છે એમાં જો, તો એમાં પણ આપણને એક એક્ઝામ્પલ જે છે કરીને આપેલું છે. એમાં હવે જો એમાં કઈ પેટર્ન છે તો જો 7, 77 અને 11. તો 7, 11 અને 7 નું વચ્ચે જે જવાબ છે 77 છે. તો વિચારો કે અહીંયા ગુણાકારની પેટર્ન છે કે સરવાળાની છે, કે 11 અને 7 નો સરવાળો કરતા 77 મળે કે 11 અને 7 નો ગુણાકાર કરતા 77 મળે. જો 11 અને 7 નો ગુણાકાર કરવામાં આવે કે 11 વત્તા 77 થાય છે. એટલે ટૂંકમાં અહીંયા ગુણાકારની પેટર્ન છે. તો હવે આપણે પણ જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં ગુણાકાર કરતો જવાનો છે અને બોક્સને ભરવાના છે. પછી જો બીજું છે 11 અને 4, તો કે 11 4 44. પછી અહીંયા તો કે 15 × 4, 15 6 60. પછી અહીંયા 15 અને 5, તો કે 15 × 5 75. પછી તો કે 13 અને 5, 13 × 5 65. પછી છે 13 અને 7, 13 7 91. બરાબર. તો આ રીતે આપણને એક એક્ઝામ્પલ જે છે કરીને તમને આપેલું જ હશે. તમારે માત્ર જોવાનું છે કે ક્યાં ગુણાકાર છે કે સરવાળો છે. જો ગુણાકાર સરવાળાની પેટર્ન હોય તો સરવાળો કરતો જવાનો, ગુણાકારની પેટર્ન હોય તો ગુણાકાર કરીને જે ખાલી બોક્સ છે એને આપણે પૂરા કરવાના છે. તો આ પ્રમાણે આજે છે તમારે તમે સૌપ્રથમ માને ઉતારી લેવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.